આજે ધાનેરા પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં ઝડપી પાડવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ધાનેરાના પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કર અને થરાદ વિભાગના ડીવાય એસપી એસ કે વાલા સહિત નદબંધી અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાનેરા પોલીસ દ્વારા વર્ષ 2018-19માં 237 ગુનાઓમાં ઝડપી પાડેલા 2,71,27,359 કિંમતની 1,58,000 દારૂની બોટલો અને ધાનેરા તાલુકાની લેલવા ગામની સીમમાં આવેલી સરકારની પડતર જમીનમાં નાશ કરવામાં આવ્યો હતો. ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ 237 ગુનાઓ હેઠળ પકડાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, જેની સંખ્યા 1,58,302 નંગ બોટલ છે અને કુલ કિંમત 2,71,27,359 રૂપિયાની આશરે કિંમતનો મુદ્દામાલ છે. તેની આજે કોર્ટના આદેશ મુજબ નાશ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. જે એસઓપી નક્કી કરી છે સરકારે, એ એસઓપી મુજબ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ થઈ રહી છે. થેન્ક યુ. વર્ષ 2018-19માં ગુજરાતમાં આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ ચાલુ જ હતી અને તેમ છતાં માત્ર 1 વર્ષના સમયગાળામાં 2 કરોડની કિંમતનો માલ જિલ્લામાંથી ઝડપાયો હતો. ત્યારે પોલીસ ચેકપોસ્ટ જે પહેલાં ચાલુ હતી તેની તૈનાતી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અને ત્યારબાદ નવેમ્બર 2019માં ગુજરાત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા તમામ આંતરરાજ્ય પોલીસ ચેકપોસ્ટ હટાવી લેવા માટે આદેશ કરવામાં આવ્યો હોવા છતાં અત્યારે પણ બનાસકાંઠા જિલ્લામાં ગુંદરી, ખોડા અને અમીરગઢ નજીક ગૃહ મંત્રાલયના આદેશનો ભંગ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ એક તરફ હત્યા જેવા ગુનાઓનો ભેદ ઉકેલી નથી રહી અને પોલીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં જે રીતે રસ દર્શાવી રહી છે તે પોલીસની ભ્રષ્ટ મનસા પર સવાલો ઊભા કરી રહી છે. શું બનાસકાંઠા પોલીસ ગૃહ મંત્રાલય કરતાં પણ ઉપરી છે કે ગૃહ મંત્રાલયના આદેશનો ભંગ કરી રહી છે?